લોકડાઉન ને પગલે હાલ તો દેવાલયો તેમજ દેવસ્થળો બંધ છે, ત્યારે પલસાણા તાલુકાના ગંગાધરા અલખધામ પણ આજરોજ બીજ હોવા છતાં અલખધામ બીજના ધણી કહેવાતા એવા રામદેવ પીરનું મંદિર આજે સૂનું જોવા મળ્યું હતું, જો કે અલખધામમાં સરકારના નિયમોનું પાલન કરતું નજરે ચડ્યું હતું. દેશ દુનિયામાં કોરોના મહામારીને લઈને હાલ દેશમાં ચોથા તબક્કાનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તથા સરકાર શ્રી દ્વારા પણ દેશમાં આવેલા મોટા મોટા મંદિરો સહિત નાના નાના દેવસ્થળો તેમજ દેવાલયો પણ બંધ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે. પલસાણા તાલુકાના ગંગાધર ખાતે પ્રસિદ્ધ બાબા રામદેવજીના અલખધામ ધર્મ સ્થાને આજરોજ જેઠ સુદ બીજ નિમિત્તે મંદિરના પૂજારી યોગેશ્વર મહારાજ તથા મંદિરની દેખરેખ રાખતા અન્ય વ્યક્તિઓ દ્વારા બાર બીજના ધણી કહેવાતા બાબા રામદેવના મંદિર ખાતે વહેલી સવારે ધ્વજારોહણ કરીને રોજિંદાની માફક સવારે અને સાંજે આરતી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પલસાણા તાલુકામાં ખૂબ મોટી સંખ્યામાં બાબા રામદેવના ભક્તો હોય, બાબા રામદેવની ખ્યાતિ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધા ધરાવતા હોય, દર વર્ષે બીજ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો પગપાળા યાત્રા કરે છે તથા પોતાની બાધા માન્યતા રાખી પોતાના બાબા પ્રત્યેની ભાવના ઉજાગર કરતા જોવા મળે છે. પરંતુ કોરોના મહામારીને લઈને હાલ ભક્તોની ભક્તિ પણ જાણે ઘરની અંદર ચાર દીવારોમાં કેદ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જો કે સંધ્યા સમયે આરતી બાદ મંદિરના મહારાજ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ભારત દેશ પાસે ધર્મ અને સંસ્કૃતિ તેમજ ઋષિ મુનિઓ દ્વારા લખાયેલા વેદો પુરાણોનું જ્ઞાન છે, મોટામાં મોટી મહામારી પણ જલ્દી સંપૂર્ણ થશે, નાશ થશે. આખા વિશ્વમાં ભારત અને ભારતીય સંસ્કૃતિની ગાથા ગુંજવા જઈ રહી છે, જેનો આખું વિશ્વ સાક્ષી બનશે. યોગેશ્વર બાપુ અલખધામ, અલખધામની સ્થાપના પૂજ્ય સંત શ્રી લક્ષ્મીચંદ બાપુએ કરી. આમ તો કેટલાય દિવસથી લોકડાઉનને લઈ મંદિરના પટો બંધ છે. દર બીજ રાબેતા મુજબ સવારે ધજાનીજાનો કાર્યક્રમ હોય છે, એમ આ બીજ પણ સવારે ધજાનીજા અને સવારે આરતી પૂજા અને સાંજે સંધ્યા સમયે પણ આરતી પૂજા રાબેતા મુજબ થાય છે. હાલ જ્યારે સમય લોકડાઉનનો ન હતો અને ત્યાર પહેલાં જે બીજો ઉજવાતી હતી ત્યારે કેટલા ભક્તો આવતા હતા? આમ તો દિવસ દરમિયાન ભક્તોની અવર જવર રહે જ છે, પરંતુ સુદ બીજ જ્યારે હોય ત્યારે ભાવિક ભક્તોનો આવવાનું વધી જતું હોય છે. આજે જે કોઈ ખાસ પૂજા અર્ચના એવું કંઈ રાખવામાં આવ્યું છે? આમ તો દર બીજના દિવસે બાબા રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિપાઠ હોય છે. રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી ભજન સત્સંગ હોય છે, પરંતુ આ કોરોના મહામારીને લીધે આપણે સૌ જાણીએ છીએ અને સરકારશ્રીનું પણ એક સૂચન છે કે વધુ પબ્લિકોનો ઘસારો, ભીડ ન થાય એવી કાળજી આપણે સૌએ લેવી એ પણ જરૂરી છે. એ હિસાબથી બીજો કોઈ કાર્યક્રમ કે બીજો કોઈ પણ રાખવામાં નથી આવ્યો. હાલ જે બીજ છે તો ભક્તો છે એને આપણે શું શુભ સંદેશ આપવા માંગીએ? હાજી, સંદેશો એ જ કે આ કોરોના મહામારીમાં આપણે સૌ પીડાયા છે ત્યારે સરકારશ્રીનું સૂચન, એમની સૂચના, એમના આદેશ અનુસાર આપણે સૌ એનું પાલન કરીએ અને એમની વાતને આપણે સૌ સમર્થન આપીએ એવી મારી સર્વ ભક્તોને એક નમ્ર વિનંતી અને કપીલ છે. હાલ તો દેવાલયો તેમજ દેવસ્થળો બંધ છે, પરંતુ ભાવિક ભક્તોની અતૂટ શ્રદ્ધા અને ભાવના ખૂટી નથી, જેથી લોકો પોતાના હૃદયમાં જ પોતાના ઈષ્ટદેવ તેમજ ભગવાનની પૂજા અર્ચના સાચા મનથી પણ કરી જાણતા હોય છે, જેથી સમગ્ર સૃષ્ટિ બનાવનાર ભગવાન પણ તેઓની ભાવના સ્વીકારતો જોવા મળે છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ.